Hello everyone, we'll be going for components in Angular 6, and for a change I'll be going for this tutorial in Gujarati for all my Gujarati friends out there. So let's start. So aaj hai apnu UI ke je apne banavu chhe, all right, and we'll be using bootstrap 3 only kanke aa case mate bootstrap 3 actually go suitable hai. So we'll see what is this and all, pachi apne next time we will go for bootstrap 4. So apne avu kai joye chhe કે જેમાં એક નેવિગેશન હોય, હેડર હોય, આવી રીતના શું કે ફિલ્ટર અને આ તે બધું હોય, પ્લસ ફૂટર પણ હોય. ઓકે, અને આવો કંઈક યુઆઈ મારે બનાવવો છે એંગ્યુલરની અંદર વિથ ધ હેલ્પ ઓફ એંગ્યુલર સીએલઆઈ. ઓલરાઈટ, તો એના માટે ફોર એક્ઝામ્પલ એઝ આઈ સેડ કે એંગ્યુલર ઇઝ ઓલ કમ્પોનન્ટ બેસ્ડ, એંગ્યુલર આખું કમ્પોનન્ટથી જ બને છે. સો આ કેસમાં મારે જો આને કમ્પોનન્ટની અંદર ડિવિઝન કરવું હોય, આઈ વોન્ટ ટુ ડિવાઈડ ધીસ હોલ પેજ ઇન ટુ સેવરલ કમ્પોનન્ટ્સ, તો વોટ ડુ યુ થિંક કેટલા કમ્પોનન્ટ આની અંદર હોય શકે? 3 કમ્પોનન્ટ્સ. કયા કયા કમ્પોનન્ટ્સ હશે? ફૂટર, બોડી એન્ડ હેડર, રાઈટ. પછી એક આ નેવિગેશન બાર છે, એ પણ એક હશે, રાઈટ. સો નાઉ લેટ અસ સી કે આને અને પ્લસ બોડીને પણ હું ફર્ધર આઈ કેન ડિવાઈડ ઇટ ઇનટુ સેવરલ કમ્પોનન્ટ્સ. યસ, કે ભાઈ ફિલ્ટર, then the list, the product list, and then the cart. Plus product list ની અંદર અહીંયા એક what do we say, એક temp thumbnail છે. So a product thumbnail can be there, all right. તો એટલા બધા components તો છે, plus આપણો એક app component Angular ની અંદર main તો છે જ. So that is also there. તો let us see કે હું આને કઈ રીતે divide કરું છું. Okay, so also I would also list down all the components ke kai rithna hu ane divide karish. Okay, so here first I'll go for the navigation component, ek navbar, ek header ane ek footer. Pachi apru body aapo aavshe, I'll call it shopping cart karan ke e apru body represents the shopping cart itself, and then filter, product list ane cart, ane product list ni andar product item avu kai banse apru. So in case if I want to list that out, say for example I want to list out karo, to sauthi pehle maro app component out, app component ni andar hu navbar, header ane body which means our shopping cart ane footer, I to call karish barabar che, navbar, header, shopping cart and footer, that is inside the app component that I'm talking about. એટલે આ જે બધા components છે, they are the children of app component. તમે એક hierarchy imagine કરી શકો તમારા મગજમાં કે એક app component હોય main અને એના જે children આવતા હોય એ આવતા. Plus shopping cart ની અંદર we are going for filter, product list અને cart. આટલી વસ્તુ આપણે shopping cart ની અંદર જેની અંદર હું નેવબાર, હેડર અને ફૂટર અને શોપિંગ કાર્ટ કમ્પોનન્ટ બનાવીશ. જે શોપિંગ કાર્ટ કમ્પોનન્ટ ની અંદર ફિલ્ટર, પ્રોડક્ટ લિસ્ટ અને કાર્ટ કમ્પોનન્ટ હશે, અને પ્રોડક્ટ લિસ્ટ ની અંદર પ્રોડક્ટ આઇટમ કમ્પોનન્ટ. ઓકે, તો આટલી વસ્તુ હશે. સો નાઉ ધીસ બીંગ સેડ, તમે આ વસ્તુને એકવાર પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશિપ થી ઇમેજિન કરો, તો એપ કમ્પોનન્ટ ઇઝ ધ મેઇન કમ્પોનન્ટ, ઇઝ ધ પેરેન્ટ ઓફ ઓલ ધીસ કમ્પોનન્ટ્સ. શોપિંગ કાર્ટ કમ્પોનન્ટ ઇઝ ધ પેરેન્ટ ઓફ ફિલ્ટર, પ્રોડક્ટ લિસ્ટ, કાર્ટ, અને પ્રોડક્ટ લિસ્ટ કમ્પોનન્ટ ઇઝ ધ પેરેન્ટ ઓફ પ્રોડક્ટ આઇટમ કમ્પોનન્ટ. એટલે આપણે પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશિપ જનરલી પ્રોગ્રામિંગ આપણે કરતા હોય ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ, તો એમાં આપણે એક્સટેન્ડ કરી કરીને કરતા હોય. આની અંદર એક્સટેન્શન નો મોડલ નથી, ધેર ઇઝ નથિંગ કોલ્ડ એક્સટેન્ડ્સ એઝ સચ એંગ્યુલર. જ્યારે આપણે કરતા હોય ત્યારે વેનએવર વી આર ટોકિંગ અબાઉટ પેરેન્ટ્સ એન્ડ ચાઇલ્ડ, એંગ્યુલર ફોલોઝ અ કમ્પોઝિશન મોડલ કે જેમાં હું ચાઇલ્ડ ને પેરેન્ટ કમ્પોનન્ટમાં કોલ કરીશ. જેમ આપણે અહીંયા એપ કમ્પોનન્ટ ની અંદર મેં હેલો અને બાય આ બે કમ્પોનન્ટ્સ ને કોલ કર્યા, તો એપ કમ્પોનન્ટ મારું પેરેન્ટ કમ્પોનન્ટ થઈ જાય છે, અને હેલો એન્ડ બાય બે બોથ આર ચિલ્ડ્રન, અને બે બોથ આર એટ ધ સેમ લેવલ, બરાબર છે. ફોર એક્ઝામ્પલ હું આ એપ બાય ને અહીંયા નથી કોલ કરતો, ઓકે, એન્ડ આઈ ગો ટુ માય હેલો કમ્પોનન્ટ
અને આ હેલો વર્લ્ડ ની સાથે સાથે હું અહીંયા કોલ કરી દઉં ફોર એક્ઝામ્પલ તો શું થયું કે એપ કમ્પોનન્ટ છે એનો ચિલ્ડ્રન એનો ચાઇલ્ડ છે હેલો બરાબર છે અને હેલો કમ્પોનન્ટ નો ચાઇલ્ડ છે બાય એટલે એ રીતે પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશિપ આમાં એસ્ટાબ્લિશ થાય એક્સટેન્ડ કીવર્ડ થી નથી થતી એક્સટેન્ડ અલગ પર્પઝ માટે યુઝ થાય છે સો વિલ સી વોટ ધેટ પર્પઝ ઇઝ એન્ડ ઓલ બટ એક વસ્તુ તો તમને ખ્યાલ આવી ગઈ કે હેલો કમ્પોનન્ટ જ્યારે બનાવું તો સિલેક્ટર પણ એની મેરેજ નક્કી થઈ જાય છે ઓટોમેટિકલી વેન વી ગો ફોર એંગ્યુલર સીએલઆઈ ઇટ ઓલ્સો સ્પેસિફાઈઝ વોટ ટેમ્પલેટ યુઆરએલ ઇઝ ઇન અને ઇટ ઓલ્સો સ્પેસિફાઈઝ ધ સ્ટાઇલ યુઆરએલ વિચ મીન્સ આઈ કેન ગીવ ધ સ્ટાઇલ એન્ડ ઓલ અને હિયર ઘણી બધી વસ્તુઓ છે લાઈક કન્સ્ટ્રક્ટર છે એન્જિન ઓન અને છે આ બધી વસ્તુઓ છે ઓકે બટ વિલ સી વોટ ઇટ ઇઝ લેટર એઝ સચ આપણે જે આપણો એક્ઝામ્પલ કરવો છે એના માટે આ વસ્તુઓ અત્યારે જાણવાની જરૂર નથી બટ દે આર રિયલી ઇમ્પોર્ટન્ટ સો વિલ એડ્રેસ ધેટ હોલ ઇશ્યુ કે આ બધી વસ્તુઓ છે શું કન્સ્ટ્રક્ટર તો તમને ખબર હશે કે કન્સ્ટ્રક્ટર શું કહેવાય બટ યુ ડોન્ટ નો વોટ ઇઝ ઓન એન્ડ ઇટ ઇઝ બટ આ બધી વસ્તુઓ જેમ છે એમ જ રહેવા દેશું આપણે આપણે આને કંઈ હમણાં કંઈ રિમૂવ કે એવું કંઈ નહીં કરીએ ઓકે સો ફોર દેટ આઈ વિલ સ્ટાર્ટ બાય ક્રિએટિંગ અ ન્યુ પ્રોજેક્ટ આવું મારે કંઈક બનાવવું છે ઓકે એન્ડ ઇટ શુડ લુક સમથિંગ લાઈક ધીસ ઓકે સો આઈ વિલ સ્ટાર્ટ બાય ક્રિએટિંગ અ ન્યુ પ્રોજેક્ટ ઇન હિયર ઇટ સેલ્ફ મારો જૂનો પ્રોજેક્ટ છે એને આપણે બંધ કરી દઈએ એન્ડ આઈ ક્રિએટ અ પ્રોજેક્ટ હિયર એન્ડ હી ન્યુ શોપિંગ પોર્ટલ ઓકે એન્ડ હી ન્યુ શોપિંગ પોર્ટલ ધીસ વિલ ક્રિએટ માય પ્રોજેક્ટ અને કોઈ પણ પ્રોજેક્ટ બનાવતા હોય ત્યારે હવે આ રીતે આપણે બનાવવાનું અને ત્યારે એટલા માટે આપણે જ્યારે જાવાસ્ક્રિપ્ટ કરતા હતા ત્યારે પ્રોજેક્ટ સ્ટ્રક્ચર ફોલો કરતા હતા કે ભાઈ એક ફોલ્ડર હોય જેની અંદર ઇન્ડેક્સ હોય એની અંદર બધું બધી ફાઇલ્સ બધી હોય વન્સ ધીસ પ્રોજેક્ટ ઇઝ ક્રિએટેડ હું કમ્પોનન્ટ એક પછી એક બનાવવાનું સ્ટાર્ટ કરીશ ઓલરાઈટ પ્લસ મીનવાઇલ ધીસ ઇઝ ક્રિએટેડ આપણે એક બીજી વસ્તુ જોઈએ કે તમે જોશો ને તો ધ નેવ બાર હેડર એન્ડ ફૂટર કોઈ પણ પ્રોજેક્ટ તમે ઇમેજિન કરો તો નેવ બાર હેડર ફૂટર This stays common. Akha project ma, e vastu common aj hoy. It is shared by all the pages. Ane shopping cart je chhe, to shopping cart e apno ek alag feature component thai gayo. Which means shopping cart na project ni andar home page hoy shake, login page hoy shake, register page hoy shake. To tyare shopping cart nahi rahe. Tyare e home page hoy ke pachi register page hoy ke login, e bada pages aavi jaye, e component aavshe. But header footer ane navbar to constant aj rahevana chhe. They'll be shared. એ તો રહેવાના જ છે એટલે આપણે આપણું ફોલ્ડર નું સ્ટ્રક્ચર પણ એવી રીતે બનાવવું ઓકે બીકોઝ ધીઝ આર શેર્ડ સો ધીઝ વુડ કમ અંડર શેર્ડ ફોલ્ડર ઇનસાઇડ અવર એપ ફોલ્ડર એટલે આપણે જે સ્ટ્રક્ચર ક્રિએટ કરશું એ પણ આપણે જોશું વિચ વિલ ફોલો થ્રુ આઉટ કારણ કે ઇટ ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ કે આપણે એક સ્ટ્રક્ચર ફોલો કરીએ નહીંતર હું કમ્પોનન્ટ ક્રિએટ કરતો જઈશ અને બધા કમ્પોનન્ટ એક લેવલ ઉપર આવીને કરી જશે એપ ની અંદર જ હેડર ફૂટર શોપિંગ કાર્ટ ફિલ્ટર પ્રોડક્ટ લિસ્ટ વિચ વી ડોન્ટ વોન્ટ ઓકે સો Now our project is created. Shopping portal. When I open karu Visual Studio Code ma. And as we know, okay, atyare apne SRC ni andar app ni andar aj kaam karvana chahiye. All right, so we'll be working on this only. And I'll just do ng serve. And we'll open it in the browser. Preferably Chrome use karu, karan ke Chrome Google needs products Angular and Chrome and Google. So they provide very good possibilities as far as debugging is concerned. So that's why I prefer Chrome. But it's your choice. Localhost 4200. Will open my project. Whatever. Okay. So let's go into this particular project now. I would start by creating a component. So app namnu folder already chhe hai, which is our app component. This is the similar structure કે જે આપણે by component create કર્યું ત્યારે હતું જેમાં CSS છે HTML છે spec છે and any component file છે plus એક app module.ts પણ છે કે જ્યાં આપણે બધું register કરશું બધા component okay so we'll start by creating one component after the other and first I'll go for header navbar footer and as I said કે આ shared હશે એટલે આપણે shared folder ની અંદર નાખી અને plus Because Angular consists of so many things like components, services, routes, and so many other entities, directives, files, and so on. એટલે હું components ના components જેટલા હું બનાવીશ એ બધા હું components ના folder ની અંદર નાખીશ. So our header component as such જો હું folder structure consider કરતો હોઉં તો app ની અંદર એક components નામનું folder બનશે. So this is our component structure.
which is parent child relationship. ओके અને અહીંયા હું ફોલ્ડર સ્ટ્રક્ચર ની વાત કરું ફોલ્ડર સ્ટ્રક્ચર બરાબર છે તો એપ ની અંદર કમ્પોનન્ટ્સ નું ફોલ્ડર હશે હેડર ફૂટર અને નેમ બાર આ શેર્ડ છે તો કમ્પોનન્ટ્સ ની અંદર શેર્ડ નું ફોલ્ડર હશે અને શેર્ડ ની અંદર હેડર ફૂટર નેમ બાર ઓલસો કમ્પોનન્ટ્સ ની અંદર શોપિંગ કાર્ટ હશે ओके शॉपिंग कार्ट के अंदर फिल्टर प्रोडक्ट लिस्ट कार्ट ओके प्रोडक्ट लिस्ट के अंदर प्रोडक्ट आइटम ओके सो दिस इज माय फोल्डर स्ट्रक्चर दैट आई वुड लाइक टू हैव अने शॉपिंग कार्ट में पण फोल्डर बनते आपरे कंपोनेंट बनाव करते सो दिस इज व्हाट वी विल बी स्ट्रक्चरिंग आवर फोल्डर एंड होल्डिंग अ फोल्डर स्ट्रक्चर इज रियली इम्पोर्टेंट जारे आपरे स्टार्ट करिए त्यारथी ज आपरे फोल्डर स्ट्रक्चर बनाई नाखीए तो सारू रहे All right. So what we'll be doing is we'll start by creating one particular component, which is header. So ng generate component header. But header jo component create kare to app ma directly ahiya create thase. Mare shu karvu chhe ke app ma components nu folder banavu chhe jeni andar shared nu folder jema header component. So I don't actually have to create folders literally there. હું અહીંયા ખાલી આવું લખીશ કમ્પોનન્ટ્સ સ્લેશ શેર્ડ સ્લેશ હેડર હિટ એન્ટર એન્ગ્યુલર CLI વુડ ઓટોમેટિકલી ક્રિએટ કમ્પોનન્ટ્સ ફોલ્ડર ઇનસાઇડ વિચ ધેર વિલ બી અ શેર્ડ ફોલ્ડર ઇનસાઇડ વિચ અવર હેડર કમ્પોનન્ટ ફોલ્ડર બરાબર છે પ્લસ તમે એપ મોડ્યુલને તો એ અપડેટ કરે જ છે તો એ જે પાથ જે લીધો એને એ પણ જે પાથ ક્રિએટ કર્યો એ જ લીધો છે ઓટોમેટિકલી વી ડોન્ટ હેવ ટુ ડુ એનીથિંગ એઝ સચ બરાબર છે અને એ અહીંયા ડિક્લેરેશન્સ માં રજિસ્ટર પણ થઈ જાય છે ઓકે સો ધીસ બીંગ ડન વી કેન ક્રિએટ ઓલ ધ કમ્પોનન્ટ્સ નાઉ હેડર ફૂટર ને અબર વેલ આપણે શેર્ડ માં ક્રિએટ કરીએ સો અગેન ng જનરેટ કમ્પોનન્ટ એન બી રિટન એઝ g સ્પેસ c એઝ વેલ ng gc ઓકે શોર્ટ ફોર્મ જેમાં કમ્પોનન્ટ ફોલ્ડર હશે શેર્ડ ફોલ્ડર ફૂટર ઓકે અને સિમિલરલી વન ધેટ ઇઝ ડન will go for navbar navbar okay so header footer navbar atli vastu so that is inside the shared folder again yes. now this being done this these components are also registered which means mone gamme kya call kari shak I'll be trying to call it from the app component ps file okay ane ha hu ek shopping cart component pan banai na પછી એની અંદરના કમ્પોનન્ટ બનાવજો આપણે બટ ngc ઇટ વિલ બી ઇનસાઇડ ધ કમ્પોનન્ટ ફોલ્ડર ડાયરેક્ટલી બરાબર છે અને શેર્ડ માં નહીં હોય ઇટ ઇઝ અ કમ્પ્લીટલી ડિફરન્ટ થિંગ સો શોપિંગ કાર્ટ ઓલરાઈટ શોપિંગ કાર્ટ ફોલ્ડર શોપિંગ કાર્ટ કમ્પોનન્ટ ઇન હિયર સો નાઉ વી વિલ જસ્ટ ક્લોઝ ઇટ ફોર અ વાઇલ ધેન વી વિલ ફોકસ ઓન અધર કમ્પોનન્ટ્સ લેટર પણ અહીંયા તમે જોશો તો એપ ની અંદર કમ્પોનન્ટ્સ નું ફોલ્ડર છે કમ્પોનન્ટ્સ માં શેર્ડ અને શોપિંગ કાર્ટ બે ફોલ્ડર છે શેર્ડ માં આપણે બધા શેર્ડ કમ્પોનન્ટ છે અને ફીચર કમ્પોનન્ટ આપણો શોપિંગ કાર્ટ ઇન્ડિવિડ્યુઅલ છે નાઉ સી ધીસ સ્ટ્રક્ચર ઇઝ ગુડ નહીતર તમે જો વિચાર્યું હોત તો એપ માં જ હેડર ફૂટર નેમ બાર શોપિંગ કાર્ટ બધું એક લેવલ માં હોત વિચ ઇઝ નોટ એઝ સચ વિચ ઇઝ નોટ ગુડ ઓકે નાઉ હું એપ કમ્પોનન્ટ ડોટ html માં જઈશ આટલી વસ્તુ હું રિમૂવ કરી નાખીશ રાઈટ એન્ડ વોટ આઈલ ડુ ઇઝ આઈલ ગો ફોર હેડર ફૂટર એન્ડ નેમ બાર બટ what I also want to do is mare bootstrap no use karine aa vastu karvish okay to hu bootstrap na include karish and I can include it in the index.html there is one other way a better way to include bootstrap pan e aaje apde nahi kariye e pachi apde karu index.html ni andar I'll include bootstrap and this time I'll include bootstrap 3 so cdn thi include karshu apde okay so bootstrap get bootstrap.com bootstrap 3 right getting started and I'll copy this okay and I'll paste it in here just to test if my bootstrap are you checking h1 cube ek lagin jo it should give me sans serif font let's open it up here yes so bootstrap is working This is the very simplest way to include Bootstrap in your project in Angular, right? So,
અત્યારે આપણે આ રીતે જ રાખશું પછી આપણે જોશું કે અલગ કઈ રીતે કરી શકાય સો ઇન હિયર નાઉ આઈ વુડ લાઈક ટુ હેવ હેડર ફૂટર એન્ડ નેવબાર એન્ડ ઓલ્સો આઈ વુડ લાઈક ટુ સી ધ સ્ટ્રક્ચર નેવબાર જે છે એ આપણું જે કન્ટેનર છે સી ધીસ ઇઝ અવર કન્ટેનર આપણું જે ડેવ ક્લાસ કન્ટેનર હશે એ આટલું છે નેવબાર કન્ટેનર ની બહાર છે દેટ ઇઝ વોટ જનરલી ઇટ ઇઝ રાઈટ સો વોટ આઈલ ડુ ઇઝ હું પહેલા નેવબાર નું શું કહેવાય સિલેક્ટર કયું છે જોઈ લઈએ આપણે inside the navbar component.ts the selector is app navbar barabar hai to what I do is ke I'll call it app navbar like this and similarly header ma pan app header aj ase footer ma pan app footer aj ase that is the way angular cli does it so again there are like three rows you can see ek header mate ni row che ek apna shopping cart mate ni row che ek footer mate ni row che e che apnu so we'll go for a div container okay and div row div all md 12 barabar hai in jeevi bhi three rows okay jema ek row ma header hase okay ek row ni andar aapu shopping cart hase to app shopping cart okay ane ek row ni andar aapu footer footer અને આ બધું આ ડિરેક્ટિવ્સ આ જે કમ્પોનન્ટ ના નામ છે એ મને સિલેક્ટર માંથી જ મળેલા છે ઓકે સો આઈ નો ફોર અ ફેક્ટ કે ભાઈ શોપિંગ કાર્ટ નામનો કમ્પોનન્ટ મેં ક્રિએટ કર્યો તો એપ ડેશ શોપિંગ ડેશ કાર્ટ જ બનશે એનો સિલેક્ટર બટ એ તમે જોઈ શકો છો યુ કેન ચેક ઇટ આઉટ લેટર સો આટલું બન્યું સો નાવ ધીસ એઝ સચ ઇઝ અ ગુડ સ્ટ્રક્ચર આપણે આ લેઆઉટ ને એકવાર જોઈ લઈએ સો ઇટ ગિવ્સ યુ કે નેબર વર્ક્સ ઇઝ આઉટસાઇડ ધ કન્ટેનર અને બાકી બધું ઇનસાઇડ ધ કન્ટેનર વિચ ઇઝ ફાઇન નાવ વિલ ગો ફોર ધ નેબર ફર્સ્ટ okay and apache apne header mate jashu footer mate jashu and then we'll go for the shopping cart all right so what I do is I go for the navbar first and navbar ma mare kai pan html ma change karo hai to mare kai file ani andar karvi padse change component.html exactly view che component.html change karse okay so in here mare navbar joiye che to e bootstrap ni website ma thi lai shakish and generally components athwa css ni andar navbar mali jase mane but what I do is I go to examples example mein ek starter template che bootstrap theme ma e starter template ma che ek navbar right what I can do is I can just view page source ane aj nav/nav sudhi nu che ato apne lai liye simple navbar apni zarur putput che ma vadhare kai koi fancy che nahi so I'll just paste it here in this html okay now when I refresh to ena par ahi aavi jata par ema par problem shu thayo ami ke bijo problem lage chhe header footer right so it is basically overlapping the header and footer yes. એટલે આપણે અહીંયા થી એક ક્લાસ રિમૂવ કરી દેશું which is this one never fixed top footer નો ક્લાસ છે I remove it so it will not be fixed at the top so which means now it will not overlap the header and footer okay so this is our navbar અમારે જે કઈ પ્રોજેક્ટ ના નામ જે કઈ આપે આપવું હોય તમે આપી શકો ઓલસો યુ કેન સી કે અહીંયા છે ને આ કર્વડ એડજસ છે ઇઝ અ રાઉન્ડેડ રેક્ટેંગલ સાઈડ માં તમે જોશો એ મને ગમતું નથી તો વોટ વીલ ડુ ઇઝ વીલ ટ્રાય ટુ ઓવરરાઇડ ધેટ જે હું અહીંયા styles.css માં કરી શકીશ તો લેટ મી જસ્ટ ઓપન અપ styles.css ઇન src ધીસ વન બરાબર છે કે મારે bootstrap ઓવરરાઇડ કરવું હોય તો જેમ આપણે styles.css આપણી પોતાની ઇન્ક્લુડ કરતા હતા આફ્ટર bootstrap આ એ styles.css ઇન હિયર આઈ કેન ઓવરરાઇડ ઓલ ધ સ્ટાઇલ્સ આઈ કેન હેવ માય કસ્ટમ સ્ટાઇલ્સ જે કઈ કરવું હોય કરી શકું સો આઈલ ગો ફોર ક્લાસ કયો છે આપણો navbar નો ઇટ ઇઝ navbar ઇટ્સ ઇટ રાઈટ યસ સો ડોટ navbar border radius 0 so this would now not have that rounded rectangle so play thoda proper lagche flat lagche so which is good and apne avu karchu kraani andar ghana badha bija mate so now navbar is done we'll go for the header footer bahut simple hai header would be that page header barabar the paragraph ni jarur nahi but div page header e apne khabar chhe bootstrap ma chhe h1 would be let's say okay and j shopping portal બરાબર છે અને આ એન્ડ છે ને એટલે કે એમ પરસેન્ટ લખી રાખો તો ધેટ વિલ બી બેટર
and tagline pan rakhi diya. Okay, so when I refresh, so out it also, which is fine, which is good. So header is done and footer HTML ni andar will go for small slash small and copyright. Okay, so atli bas now header footer navbar everything is done, it looks good. And apne have shopping cart ma jaye hove shopping cart ma apne khali ek component create karyo chhe, apne eni andar na bija component create karvana chhe. So it is filter, product list, and a product item. And a cart. Sorry, filter, product list, and cart. Then product item later. So we'll create three components inside this shopping cart folder. Yes. Components slash shopping cart ni andar abadu create. Okay. So we'll go for clear karibaya. NGGC components. Shopping cart. Now, I'm a spelling mistake this and they create kari nakte folder. The A was to hand write money. Slash filter. Okay, so it creates a filter. Pachi NGGC components the same command. Slash product list. Alright. And cart. So it always creates folders for us. Yes. So our components are already. It like have our components name shopping cart na HTML ni andar. In here, apro je main structure jo ye jo apna app component. Mm. So this column would act as a container for yes. shopping cart. This column would act as a container for shopping cart. So which means container ni andar apne row column badhu rakhi shakye. Yes. In here there will be only one row, but jo apne apne structure jo ye, so there will be three columns. Ane ek column bhi aa ek nani column hovi joye. Aa pan nani column hovi joye. Aa sauthi moti product list mate ni column hovi joye. So apne kayo combination use kari shakye call and decursion. Four. Jo 4 4 4 karu, to e shu thase? Three equal thase. 2 10 2 8 2 because yes, 2 plus 8 yeah 12 2, 8, 2. Right, so bootstrap would follow 12 after 2 8 2 no combination yes. follow kariye right. So what we'll go for is okay div there will be one row yes. okay container chhe apro main yes. column etle ane pachi ani andar div call md 2 barabar chhe ane call md 8 and call md 2 total 12 बराबर है आनी अंदर हूं फिल्टर प्रोडक्ट लिस्ट ने कार्ट कंपोनेंट कॉल कर सो ऐप फिल्टर ऐप प्रोडक्ट लिस्ट अबे हमने खबर छे के आज नाम पर छे એટલે મારે સિલેક્ટર બારે બારે જોવાની જરૂર નથી બરાબર સો ऐप कार्ट सो व्हेन दिस इज डन एंड इफ आई चेक आउट माय आउटपुट द फिल्टर वर्क्स प्रोडक्ट लिस्ट वर्क्स कार्ट वर्क्स यस બરાબર છે સો ધીસ ઇઝ ઓલ ડન હવે મારે ફિલ્ટર ચાલુ કરવું સો ફિલ્ટર ની અંદર વિચ ફાઇલ ડુ આઈ ચૂઝ નાઉ HTML ફાઇલ ઓફ કોર્સ અને ફિલ્ટર ઇઝ બેઝિકલી અ ફોર્મ સો વી ચેક આઉટ ધી આઉટપુટ ઇટ ઇઝ અ ફોર્મ અને ઇટ ઇઝ ઓલસો ઇનસાઇડ અ ક્લાસ કોલ્ડ વેલ રાઈટ એક વેલ નામનો એક ક્લાસ છે એક્ચ્યુઅલી સો વી વિલ ડુ ધીસ ઇનસાઇડ ધ ફિલ્ટર કમ્પોનન્ટ સો ફર્સ્ટ ઓફ ધેર વિલ બી એન H3 આઈ ગેસ H3 વુડ બી બેટર and filter by price native class well jeni andar apne form kar so form action ni zarur nahi as such hoy to pan kai farak nahi padta apne work ni to ana nahi karvana we are just going for the UI form would have a form group okay and then the label would be control label for as such jaruna the
but we'll go for from and to. So from and input would be number, and the class would be form control. Okay, and here we can have an ID from. If you can label and fill out a connection. Similarly, we'll go for to as well. Yes. Like to. Okay. And a button as well, which will be having the class btn btn primary and filter. Okay. So this will give me something like this over here, which looks okay. And first, you have a cart filler, first, you product placement. Okay. So this filter is done. Now we'll go for cart. So we'll go for this cart component HTML. Okay. Yes. Which will be basically a UL LI, alright? So, we UL and we can have an H3 over here as well. Okay, your cart. Okay, so UL will have list, class would be list group. Okay, can't get the loop Joshan to the mega. This is like a list group, yes. And wait for it. So, LI would be list group item. Say product 1 and the price would be, let's say, USD 345 or something, and then the product 2, product 3, arithmetic for them. This static data right now. Whatever, and say like LI apply list group item active. Can't say total this share. Okay, total color to do here. So, we active na use kare the matter. So, dollar. Right. So, when I refresh, I'll take mana. This looks okay. Now, let's work on the product list. Upon product list, me and the marriage, we have product items. So, what I'll do is, I would create another component inside this product list folder. Alright. Which is product item. So NGTC components shopping cart can be, yes. Components in the shopping cart folder. Yes. Okay. Product list. Product item. Alright. Spelling neither bashi, what you have to do is take a mistake again. So you have to take that folder, put it into product list, app.module. ને પાછું મોડિફાઈ કરવું પડશે એ બધું કરવું પડે એ પણ છે પોસિબલ એઝ સચ ધ્યાન રાખવું પડે સો પ્રોડક્ટ આઇટમ ઓકે એન્ડ વોટ આઈ વુડ લાઈક ટુ ડુ ઇનસાઇડ ધીસ પ્રોડક્ટ લિસ્ટ ઇઝ આઈ વુડ લાઈક ટુ રિપીટ ધ પ્રોડક્ટ આઇટમ્સ વન આફ્ટર ધી અધર ઓલ્સો ઇફ વી ચેક આઉટ ધ સ્ટ્રક્ચર ઓફ આર શોપિંગ કાર્ટ તો આ જે કોલમ છે નાવ ધીસ કોલમ વુડ એક્ટ એઝ ધ કન્ટેનર ફોર પ્રોડક્ટ લિસ્ટ બરાબર છે સો પ્રોડક્ટ લિસ્ટ ની અંદર આઈ કેન અગેન હેવ અ રો ધેર ઇઝ ઓન્લી વન રો રિક્વાયર્ડ સો ડિવ રો inside this row I can have multiple product items amma hu columns nahi rakhta I keep columns in my product item component okay. There is a reason for that it will give me more control but when I have product item evu kari lu and I can repeat it okay repeat it so when I do that I'll get something like this yes. But mare alag alag columns ma joiye che bas એટલે મારે કોલ એમની કઈક કરવું પડે and imagine if I just wanted in three columns, ek, ben, et, on. So, my column list should karu pade. Two karish. So, mane kitli columns marse. If we talk about like, if this is 12 column layout, kaan ki aap jo have andar no container se 12 column layout. So, two would be four, right? Four would be giving me 1, 2, 3 columns each. But a column ki four jaise na, ek ahiya nahi karu. I would do it inside my product item. Okay. So, what I'll do is like div call md4 okay and let's say paragraph in the product item works okay so let us see what it gives us this is okay so this is all working now
What I would like to do is, I would like to now make it look like a product item. Yes. So in this case, column before it as it, this will go. Alright. Again, it will be blank. Yes. And what I would do is, okay, my div use for this thumbnail. So which means if I go to my get bootstrap, okay, here. And in the components, me under, we have thumbnails. I want a structure which is similar to this. Yes. So how can you use Gujarati? So up till column, everything is done. Yes. I'll just go from div class thumbnail, image, caption, enable. Yes. Okay. Which is really access really simple as a structure. So div with a class thumbnail. All right. And any under img. IMG src, src ma, what I'll do is I'll go for finding out something like take image apne lagi I'll go for images and this looks okay. Yes. I don't know how to like it, so we just open image in a new tab, take this URL, okay, and put it inside this src. Yes. It is not important for us now. So this is image and a plus div caption, I guess. Okay. Jenny under whom H3 Rakesh, which will be say best. Jima, I'll go for a paragraph. So this which will be a description. This is best product available in the market. Okay, okay, description. Another paragraph which will have the price. So price would be, say for example, $1.24 for example. Okay. And another paragraph that will have a couple of buttons. So add to cart and view detail. So basically this will be button btn BTN primary, add to cart, and a button BTN default, which will be view details. Alright, B button. So, atlu karshu plus, apne thodu ghanu ama changes pan kar diye. Button na class ne mare border pili radius nathi joyedu. Thumbnail ma pan mare evu nathi joyedu. Plus form na amu classes ma pan evu nathi joyedu. So, I'll just modify that styles.css likewise. So what I'll do is like styles.css navbar in sathe sathe btn thumbnail form control, that probably might be it. So have jo tomorrow output joish ahiya to emane au kai kaam, right? And that is the beauty of Bootstrap and Angular used together. Yes. Because of this reusability of the component mainly. Mm-hmm. Product list me under job. So you have reused this components multiple times. And plus loop through repeat na karu hai, loop. For example, I can just get rid of everything over here. And this will only give me one product. Okay. I had to cut view detail and put nano kar diya apne, so it will be the item component btn sm. Okay, so it will be a smaller button. Mm-hmm. It will put and plus x space pan apne diya apne, so mbst mbst nahi chala hai. What we do is we'll do something like this. And as soon as aim comes, okay, but we'll do something like this. Mm-hmm. This is called interpolation, by the way. We'll see what it is at all. As of now, this is not important, but I will now space up here to my show. Okay, so this is done, and now if I want to repeat this, so I can easily do it by one directive, which is called ng4. This is equal to let I of an array. एक एरे में बना रहे हैं, अने हूँ इन्हें लूप थ्रू करो,
So it will give me 6 items as such. Show products when I'm saying. And our directives will go for it. But it is good to know that the NG4 mechanism is looping. Okay? And we'll go in much detail. Yeah, directives can use that. Similar, you can just imagine our task manager. So yes. Task manager ni andar je apne ULLI karu to LI ne mare repeat karvani chahe to ye ING4 thi repeat karse yes. Okay ane aa shu che tamne pachi khabar padse but this is also one possibility copy paste karva lagta apne loop karai diya all right so this is our shopping cart ke je tamare recreate karvani chahe this is just the UI obviously not working but you will have to recreate the shopping cart barabar chahe to avu kaik chhe apne all right So like, share and subscribe and promote this video as much as you can. I hope this will be helpful for everyone. And if you think that you need this same video in English or Hindi, do let me know. I'll try my best to provide you the same. Thank you for listening. Bye-bye.